ઈડર ખાતે 23મી રથયાત્રા જનતા કર્ફ્યુ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથજીની ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા સંપન્ન. કોરોના મહામારી વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા કોરોના ગાઈડલાઈન મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માત્ર 60 ખલાસીઓ સહિત માઈ ભક્તો સાથે ભગવાન જગન્નાથની નગરયાત્રાએ નીકળ્યા હતા. પરંપરાગત રીતે ચાલી આવતી પરંપરા મુજબ નિજ મંદિર ખાતે ભગવાનને આરતી કરી ભગવાનને ખાસ ખીચડીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે રથમાં બિરાજમાન થતાં ભગવાનના રથની પહિંદવિધિ ઈડરના પૂર્વ ધારાસભ્ય રમણલાલ વરાઈ નિજ મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું. અષાઢી બીજે નીકળેલ ભગવાન જગન્નાથની રથયાત્રા નિયત રૂટ મુજબ નીકળી સત્યમ 4 રસ્તા પહોંચી હતી, જ્યાં ભગવાન જગન્નાથજીને મામેરું આપવામાં આવ્યું હતું. જે હાઈવે થઈ એપોલો 3 રસ્તા, ટાવર થઈ જૂના બજાર, 5 હાટડિયા થઈ રામનિજ દ્વારા નિજ મંદિર પહોંચી હતી. નિજ મંદિરથી પ્રસ્થાન થયેલ રથયાત્રામાં નિજ મંદિર ખાતે ભગવાન પરત ફર્યા ત્યાં સુધી તમામ રાજકીય આગેવાનો સહિત પૂર્વ ધારાસભ્ય અને હાલના ધારાસભ્ય હિતુ કનોડિયા હાજર રહ્યા હતા. દર વર્ષ કરતાં આ વર્ષે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભક્તો વિના જ નગરયાત્રાએ નીકળ્યા હતા. રથયાત્રાના સમગ્ર રૂટ પર જિલ્લાભરનો પોલીસ કાફલો ખાડકી દેવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથની યાત્રા સવારે નિજ મંદિરથી 10 વાગે પ્રસ્થાન કરી 1 વાગે નિજ મંદિર ખાતે પરત ફરી હતી. કોરોના ગાઈડલાઈન વચ્ચે નીકળેલ ભગવાનની નગરયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ નિજ મંદિર ખાતે માત્ર 3 કલાકમાં જ પરત ફરી હતી, જેમાં રેન્જ IG અભય ચુડાસમા, સાબરકાંઠા SP નીરજ બડગુજર, સાબરકાંઠા SOG LCB ટ્રાફિક, મહિલા પોલીસ, હોમગાર્ડ અને જિલ્લા પોલીસે ખડે પગે રહી ફરજ બજાવી હતી. ઈડર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ હતી. રાજેશ ચાવડા, ZSTV ઈડર.